મેલું કારણ કોણ જાણે ક્યાંથી આવી ગયું. મારી 12 વર્ષની દીકરીને હજી તો રમવાના અને ભણવાના દી છે, આમ હાકરોથી બાંધીને રાખવી પડે છે. મારા તો કાળજા કપાઈ જાય છે. હવે તો તું જ કઈક કર મારા ભાઈ. અરે બેન, કેટલા ભૂવા આવ્યા, કેટલા દોરા કરાવ્યા, પણ કોઈ વાતે ફેર નથી પડતો. અને જી ભૂવા આવે, જી વેદ આવે, બધા એમ જ કે આ દીકરીનો જીવ લઈને જાશે. હવે તો કોઈની કારી આની પાસે હાલતી નથી. હવે તો આ દીકરીનો જીવ લઈને જશે એમ જ બધાય કહે છે. શું કરવું બેન? હવે મેં તો કેટલાય પાણા એટલા પીર કર્યા, માનતાયું કરી, દોરા ધાગા કરાવ્યા, પણ તોય કઈ ફેર પડતો નથી. હવે તો મારો આમાંથી જીવ વયો જાય તો જાન છૂટે. અરે બેન, તું આવું ન બોલ. આ દુઃખ જેટલું તને થાય છે એટલું મને પણ દુઃખ થાય છે બેન. પણ શું કરવું બેન? જે ફુવા આવે એ કોઈ ફુવા આવા તૈયાર નથી. જે ફુવા આવે એ સેજલ દીકરીને પહેલા જ ખબર પડી જાય છે. એવું મેલું કારણ છે કે જો આ ફુવો એની માતા લઈને આવ્યો એટલે તરત જ એ ફુવાને પાડી દે અને એની માતા અફડાવી નાખે છે. હવે તો આપણા આંગણે કોઈ ફુવા આવા રાજી નથી બેન. આવું મેલું કારણ છે. એ સ્વામીનાથ, એ નળંદબા, જો તમે મારી વાત માનશો, હું તમને એક વાત કહું તો આપણી સેજલનું મેલું કારણ તરત જ હટી જશે. હા ભાભી બોલો ને, તમે કયો એ કરવા તૈયાર છે જો મારી દીકરી સેજલને આ મેલું વયું જાતું હોય તો? હા બોલ ને સેજલની મામી, તું કેવા શું માંગ, શું વાત છે? એ સાંભળો, અણેજની માલીપા એક બુટ ભવાની માનો મઠ છે અને ત્યાં એક મેર્યો ભૂવરીય છે અને રાત દિવસ માની ભક્તિ પૂજા કરે છે અને બુટ ભવાની માં તો હાજરા હાજુર છે. જો એ કોઈ એની પાસે જાય તો એ માતા એનું કામ કરે તો આપણી સેજલનું મેળું કારણ તરત હટી જશે. અરે એ તો મેં પણ સાંભળ્યું છે ભાઈ, વાઢાની બુટ ભવાની માં તો હજરા હજુર છે. જાને તું એના પારે, જાને તું લેતો આવ ને એને. બેન પણી કેમ આવે? મેર્યો ફુવો એમને એમ ન આવે. એની માતા રજા દે તો મેર્યો ફુવો આવે. અને મેર્યો ફુવો એટલે માતાનો માનીતો દીકરો. અને મેર્યા ફુવાની એટલી ભક્તિ છે કે મેર્યા ફુવાના રોમ રોમમાં બૂટમાં હે.
એટલે એ મેર્યો ફુવો એમને કેમ આવે? એ સાંભળો, એ મેર્યો ફુવો એમને નહીં આવે. તમે એની પાસે જઈ એની ભક્તિ નું પરિણામ માંગજો અને મેર્યા ફુવાને મેણું મારજો, એટલે એની માતાની રજા લઈને જરૂર આવશે. હા ભાઈ, ભાભીની વાત સાચી છે. જાને તું આપણી માતાની રજા લઈને મેર્યા ફુવાને તેડતો આવને. એ હા મામા, હાલો હું પણ તમારા ભેળે આવીશ. હો તમારી ભક્તિ હાસી હોય ને તો તમારી ભક્તિ નું પ્રમાણ આપો તો અમે માની કે તમારી માતા હાસી અને તમારી ભક્તિ પણ હાસી. બાપા, એ ભાઈ, તારે પરિણામ શું જોઈ છે? તારે જે પરિણામ જોઈ એ માગી દે. હજી મારી ભક્તિમાં કઈ ભૂલ નથી બની. હજી મારી ભૂલ પોવાની જે ગાયના કામ કરે એમ કે. એ તો મેરીએ ભૂવા જો હળવદ ગામની માલિપા સોની માજન રહેશે અને એની દીકરીને મેળો વરગાડશે. જો તમે એનું કારણ કાઢી શકો ને તો તમારી ભક્તિ હાસી અને એ દીકરીનો હું મામો છું. જો તમે અમારા ભેડા આવીને એનું કારણ કાઢો તો તમારી માતા હાસી અને તમારી ભક્તિ પણ હાસી. બોલો, આપી આપનો પરમાણ તમારી ભક્તિ નું. દીકરા, આ તો ભૂત ભવાની અને ભૂત બોલાર અને વાનાની ભૂત દેવી. જો તારી માતા રજા દે છે તો તારી દીકરી નું હું કારણ કાઢો આવે. એ ભલે મેરિયા ભૂવા, તમારી બૂટ માની રજા લઈ જુઓ. જો તમારી બૂટ માં રજા આપતી હોય તો અમારા ભેડે હાલો અને તમારી માતાજીની ઈ પણ રજા લઈ જુઓ પાઠ નાખીને કે મારું પ્રમાણ માંગે છે ભક્તિનું. જો તમારી માતાજી ભક્તિનું પ્રમાણ આપતા હોય તો રજા આપતા હોય તો અમારી ભેડા હાલો. કેમ કે જી ભુવા ભરાડી કેટલા તાવીત કરવાળા કેટલા આવી ગયા આ મેલું કાઢવા છોકરીનું, પણ કોઈ રીતે નીકળતું નથી. છોકરીને પહેલેથી જ ખબર પડી જશે કે ભૂવો એની માતા લઈને આવ્યો. કેટલાય ભૂવાને ઊંધા કાંધ નાખી દીધા અને એની માતાઈ ઓભળાઈ ગઈ. આમાં જોવો, તમારી માતા રજા દેતી હોય તો તમે અમારા ભેડે હાલો. બાપા, તમને નકર કાંઈક થઈ જાય તો અમારી ઉપર નહીં. રજા લઈજો ભૂવા, રજા લઈજો તમારી માતાની. ભલે ભાઈ ભલે, હું મારી રજા લઈ લઉં. એ મારી ભૂત ભવાની, એ મા ભૂત બલા, જો મારી આમાં તું રોટ આ દે અને તું મને રજા દે તો હું મારી જાઉં. અરે માં,
મને રજા નું આપી છે, હવે આજ્ઞા લીધી હોય તો મારી જાણ આવે, પણ હવે આજ્ઞા લીધી મારી તોય દોઢ જાણ નું આવી, હા તો મને રજા દે તો હું આગળ પગલા ભરું. માં બોલો માં, બોલો બોલો વાંધાની બુટ માં, બોલો માં બોલો. જો દીકરા તું રાણી સિકાની લાલચમાં ત્યાં જવાની રજા માંગતો હોય તો વાંઢાણી બૂટ તને રજા નહીં આપું, તું બૂટ ભવાની તારા ભેળે નહીં આવું. માં મારે કાંઈ લાલચ નથી માં, આ દીકરી ખવાજી છે માં, એનું કારણ હટી જાય મારે ઈ પણ ન જોઈ માં, બીજું મારે કાંઈ ન જોઈ માં. ભલે દીકરા તો હવે હું કહું ઈ સાંભળજે ઓ. હા માં બોલો માં. અરે દીકરા એ દીકરીનું મેનું કારણ જેમ પાણીનો ઘૂંટડો ઉતારું એમ બૂટ ભવાની પી જઈશ, પણ દીકરા ઈ લોકો રાણી સિક્કા આપે તો એને હાથ નો ડાળતો, એના ઘરનું પાણી તારી જીભે નો ડાળતો, આટલી વાત યાદ રાખજે દીકરા. ભલે માં તમે કયો મારી, હું એમ જ કરી માં, હું એમ જ કરી માં. જા દીકરા હું બૂટ ભવાની તને જવાની રજા આપું છું, એક ઝાડની ચપટી લેજે, એક ઢગલીમાં 9 અને એક ઢગલીમાં 36 દાણા આવે તો માનજે કે વાંઢાણી બૂટ તારા ભેળે જ છે. અને હા તારી કાળી ધાબળી તારા ભેળે લેતો જાજે દીકરા. જય હો માં તમારી બૂટ ભવાની માં, તમારી જય હો માં, તમારી જય હો માં. તથાસ્તુ. અરે આ તું તું કેમ જાણે છે? હું તો ઈ પણ જાણું છું, તારી બૂટ ભવાની માએ તને આ કાળી ધાબળી ભેડી લાવવાનું કીધું છે. હે માં આ શું, હે માં આ શું છે? હે માં હું એમ નામ ન નીકળું, આ દીકરીનો જીવ લઈને જ નીકળીશ. અરે આ કુવાતી ને તું મૂકી દે, તારે જીવ જોતો હોય તો જીવ તું મારું લઈ લે. દીકરું ખરા પણ એક રસ્તો છે. અરે આ રસ્તો શું છે? તું કે તું કઈ કરવા તૈયાર છું? તો સાંભળ મારી વાત. અરે બોલ હું સાંભળું છું. આંગળામાં તારી નાની તૈયાર કર, ચાર કાંધિયા ને નારિયેળ મૂક, જો પછી તું જીવતો બચ્યો તો આ છોકરી ના શરીર માંથી બહાર નીકળું, નકર ફટાફટ ઝડપી ને તને મારી નાખી. હે વાહ આ દીકરી શું કહે છે? હે મેરિયા બુવા તું આ પાડી દે, તારી નનામી તૈયાર કરાવ, હું આ કારણે બૂટ ભવાની પલ વાડમાં પી જાઉં. દીકરા તું ચિંતા ન કર, હું બૂટ ભવાની તારા ભેળે જ છું. ભલે મળી ભલે. પણ સાંભળ મારા દીકરા, તું જ્યારે નનામી ઉપર સુઈ જા ત્યારે ચાર કાંધિયા નાળિયેર ફોડશે, જ્યારે ચોથું નાળિયેર ફોડે ત્યારે તારી ઝાપડીમાંથી એક દોરો કાઢી તારી દાઢમાં રાખજે અને ચાવજે, એટલે હું બૂટ ભવાની આ મેલા કારણને કાચે કાચું ખાઈ જાય. ભલે હો માં તમારી જે હો માં, જે હો બૂટ ભવાની માં તમારી જે હો માં. હલો ભલે મારી સાતડી ધ્યાન કરો. ભલે ભુવા ભલે. Thank you.
તું નાળિયેર ફોડો. હા મામા. હવે બીજા કાંધિયા નું નાળિયેર ફોડું. બધાનું ભલું કરે. જે હો ભૂતમાં તમારી જે હો. બોલો અરણ્યા.